कोरोना काल में रिकवर रहेला कोरोना दर्दियों माटे म्यूकर माइक्रोसिस नामनी बीमारी जीवलेण बनी रही छे अने आ बीमारीना कारणे गुजरात में केटलाक दर्दियों आँखों गुमावानी नौबत आवी छे। कोरोनानी सारवार दरमियान आपवामां आवता स्टीरोइड इंजेक्शनना कारणे रिकवर थयेला दर्दियोने म्यूकर माइक्रोसिस नामनी बीमारी लागू पड़े छे। कोरोना रिकवर पछी जेनी इम्युनिटी साव घटी गई होय तेवा किस्सामां आ बीमारी लागू पड़े छे, जेना कारणे दर्दियोना जड़बा अने नाकना हाડકા ખવાઈ જાય છે, તેમજ આંખની રોશની પણ જતી રહે છે। આમ કોરોનાની સારવારથી સાજા થયેલા દર્દીઓને ગંભીર બીમારી લાગુ પડતા તેમની હાલત આસમાન સે ટપકી ઓર ખજૂર મે લટકે તેવો ઘાટ થયો છે। સર, મ્યુકોરમાઇસોસિસ કરીને એક નવી બીમારી આ લોકોમાં જોવા મળી રહી છે, તો આ કેવી રીતે થાય છે અને કયા લોકોને વધીને થાય છે? મ્યુકોરમાઇકોસિસ નવી બીમારી નથી, એ જૂની જ બીમારી છે, પણ હમણાં એનું પ્રમાણ કોવિડ પોસ્ટ કોવિડ એટલે કે જેને કોરોના થઈ ચૂક્યું હોય એમાં ખાસ કરીને વધારે જોવા મળી રહી છે। એનું ખાસ કરીને જે લોકોને કોરોના પોતે ડાયાબિટીસ કરાવે છે અને જેનું ડાયાબિટીસ હોય છે એમાં કોરોના બહુ વધારે પડતું વધી જાય છે, એટલે ડાયાબિટીસનું પ્રમાણ વધી જાય છે। એટલે કોરોના થઈ ગયું એના રિકવરી થઈ ગયા પછી જો તમારો ડાયાબિટીસ કંટ્રોલ નહીં હોય, જો સ્ટીરોઇડ તમને વધારે માત્રામાં યુઝ કરવામાં આવી હોય, જો જરૂર ન હોય તો પણ સ્ટીરોઇડ આપવામાં આવી હોય, તો એમાં મ્યુકર માઇકોસિસ થવાના ચાન્સીસ રહી છે। મ્યુકર માઇકોસિસ એક ફંગલ બીમારી છે, જૂની બીમારી છે, પણ કોરોનાના પેશન્ટની અંદર અત્યારે વધારે પ્રમાણ જોવામાં આવી રહ્યું છે। એનાથી નાકમાં સોજો આવવું, કાળા કલરનું પ્રવાહી નીકળવું નાકમાંથી, ધીરે ધીરે આંખમાંથી દેખાવાનું ઓછું થવું, અને એ ફેલાતી જ જાય છે। એનું ENT સર્જનથી ઓપરેશન કરવું પડે, જરૂર પડે તો આંખની રોશની ચાલી જાય છે, જરૂર પડે તો પછી આંખ પણ કાઢી નાખવી પડે છે, અને જો એને સમયસર કંટ્રોલ ન કરવામાં આવી તો પછી એ મગજ સુધી ફેલાઈ જાય છે, પેરાલિસિસ થઈ જાય છે, અને એનાથી મોત પણ થઈ શકે છે। મ્યુકર માઇક્રોસિસના પેશન્ટની અંદર 40-80% સુધી ડેથ થઈ શકે છે, એટલું પ્રમાણ એનું વધારે છે। એટલે ખાસ કરી જે ધ્યાન રાખવાનું છે, જે લોકોનું ડાયાબિટીસ છે એ લોકોએ ડાયાબિટીસને બહુ કંટ્રોલ રાખવાનું છે, કોરોના સારું થઈ ગયું એના પછી પણ 1-2 મહિના સુધી, કેમકે કોરોનાના થયા પછી, સારા થયા પછી 3-8 અઠવાડિયા પછી પણ મ્યુકર માઇકોસિસ થઈ શકે છે તમને, એટલે ત્યારે તમારું ડાયાબિટીસ કંટ્રોલ રાખવું બહુ જરૂરી છે। સ્ટીરોઇડ જેટલું ડૉક્ટરે ક્વોલિફાઈડ ડૉક્ટરે પ્રિસ્ક્રાઇબ કર્યું એટલું જ લેવાનું, સ્ટીરોઇડ કોઈ રામબાણ ઇલાજ નથી, એનું પ્રમાણ જેટલું જરૂરી હોય એટલું જ લેશો તો જ તમને મ્યુકર માઇકોસિસ થતા રોકી શકાય। આંખમાં નાક ઉપર સોજો આવવો, લાલાશ થવી કે નાકમાંથી કોઈ પણ જાતનું આવે તો તરત જ ક્વોલિફાઈડ ડૉક્ટરને બતાવો, તો તમે મ્યુકર માઇકોસિસને રોકી શકો અને એને શરૂઆતના સ્ટેજ ઉપર આપણે એને સારું કરી શકાય। સર, શું આ જે કોન્ટેજિયસ ડિઝીઝ છે અને કોઈ દમણમાં આનું હજુ સુધી કોઈ પેશન્ટ મળ્યું છે તમારા ધ્યાનમાં? દમણમાં મને આના ધ્યાનમાં કોઈ કેસ નથી। મ્યુકર માઇક્રોસિસ કન્ટેજિયસ ડિસીઝ નથી, એકબીજાથી તમને નહીં ફેલાય, પણ કોવિડવાળા પેશન્ટની અંદર થવાના ચાન્સીસ થોડું વધારે પ્રમાણ અમને જોવા મળ્યું છે નોર્મલ પેશન્ટના કમ્પેરિઝનમાં। સર, આને ક્યોર કેવી રીતે કરી શકીએ? એ ક્યોર કરવું એ બહુ લાંબો પ્રોસેસ છે, કેમકે આ ફંગસ છે બહુ જિદ્દી છે, એટલે એને ક્યોર કરતાં કરતાં ઘણી વખત અમને 6 અઠવાડિયા સુધી લાગી છે, 1.5 મહિના સુધી છે, અને મલ્ટિડિસિપ્લિનરી ENT સર્જન, મેક્સિલોફેશિયલ સર્જન, ફિઝિશિયન બધા ભેગા થઈ એનું ધીરે ધીરે કદાચ એનું ઓપરેશન પણ કરવું પડે,